एसटीवी न्यूज सूरत, बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब। नमस्कार, मैं करुणा त्रिपाठी, एसटीवी न्यूज में आपका बहुत बहुत स्वागत है। અમરોલીમાં આવેલા રીતમ રેસીડેન્સીમાં ગણેશ ચતુર્થીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેસીડેન્સીના સભ્યો ખૂબ સુંદર મજાના આરતી કરી રહ્યા છે। ભરી સંખ્યામાં રેસીડેન્સીના સભ્યો બધાના સાથ સરકારથી ગણેશ ચતુર્થીનું આયોજન કરવામાં આવ્યું। અમારા રીધમ પરિવાર અમરોલી વિસ્તારમાં જે રીધમ સોસાયટી આવી છે તેનું અમે ગયા વર્ષે અને આ વર્ષે પણ વિસર્જન અમે અમારી સોસાયટીની અંદર જ કરીએ છીએ, જેથી કરીને આપણા લોકો જોઈએ છે કે ગણપતિની વ્યવસ્થા કેવી હોય છે, કેવી રીતે લોકો લઈ જાય છે અને કેવી રીતે પાછળથી એની દશા કેવી હોય છે। એટલા માટે અમે બધા પરિવાર મળી અને અમારા સોસાયટીની અંદર જ અમે અમારું ગણપતિનું વિસર્જન કરીએ છીએ। દેટ ઇઝ માય લાસ્ટ ક્વેશ્ચન, કે આ તમે કઈ રીતે લોકોને સંદેશ આપશો કે માટીની મૂર્તિ બનાવવું જોઈએ, એ જ સ્થાપિત કરવી જોઈએ, તમે સંદેશ એક આપો। હા, હું બધાને સંદેશ આપવા માંગુ છું કે બધાએ જ ભલે ફૂટની એક ફૂટની લો કે બે ફૂટની લો, મોટી લેવી જરૂરી નથી, પણ નાની મૂર્તિ લો, માટીની મૂર્તિ લો અને આપણે પોતાના વિંગમાં અથવા પોતાની સોસાયટીમાં અથવા પોતાના એરિયામાં જ એનું વિસર્જન કરો। ધન્યવાદ। ભરતભાઈ, આ કથા કેમ કરીએ છે ઓર શાના માટે કરીએ છે? પેલો તો હું આપ બધાને એ જણાવી દઉં, જયારે ભાદ્રપદ માસ ચાલતો હોય અને ગણપતિ મહોત્સવ ચાલતો હોય ત્યારે બાપોને વંદન કરતા કે વક્રતુંડ મહાકાય કોટી સૂર્ય સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મી દેવ સર્વકાર્યેષુ સર્વદા, એવા સર્વ વિઘ્નોને હરવાવાળા ભગવાન ગણપતિ મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે સર્વ જગતની અંદર તમામ જીવોનું કલ્યાણ અને જીવ માત્રને નિરોગી રાખે। બીજું સાહેબ, જે આપણો પ્રશ્ન છે કે ભગવાનની પૂજા શા માટે, તો ભગવાનની પૂજા ખરેખર તો એમ કહેવાય છે કે ભગવાનની પૂજા કરવા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી, કે ભગવાનને પૂજા કરવા માટે કોઈ મુખ્ય દિવસ કે મુખ્ય તહેવાર હોવો પણ જરૂરી નથી। તમારો પ્રશ્ન જે ગણપતિને લઈને છે, તો મેં એવું સાંભળ્યું છે કે ગણપતિ મહોત્સવ, આ મહોત્સવ જે તે સમયે ભારત દેશની ઉપર જ્યારે અંગ્રેજો રાજ્ય કરતા હતા અને હિન્દુ લોકોને દબાવતા હતા અને આપણો દેશ જ્યારે આઝાદ નહીં હતો, અને તે સમયે જેવી રીતે આપણે કોરોનામાં આપણે જોઈએ છીએ કે આપણી સરકારે 141 કલમ લગાડી ચાર વ્યક્તિઓને ભેગા ન થવા, તો તે સમયે લોકોને ભેગા ન થવા દેતા, કારણ કે એનું જે એમ કહેવાય ને કે જે એના વિશે જે યોજના છે એ બનાવવા માટે આપણા લોકોને એકત્ર નહોતા થવા દેતા, તો એના માટે થઈ અને મેં એવું સાંભળ્યું છે કે મહારાષ્ટ્ર એટલે કે મહારાષ્ટ્રના લોકોએ એવું નક્કી કર્યું કે આપણે ભગવાનની પૂજા કરીએ અને એ બહાને આપણા ધર્મના બહાને આપણે બધા ભેગા થઈએ અને આપણે આગળનું જે આપણો પ્રોગ્રામ આપણું આયોજન છે એના માટે આપણે નિર્ણય લઈએ। એ હેતુથી એક પછી એક અંગ્રેજો તો જતા રહ્યા, પણ મને તમને ગણપતિ જો કે એ તો આપણા જ છે અને એનો પ્રચાર ધીરે ધીરે થતા થતા આજ મહારાષ્ટ્રથી લઈ અને આખા ભારતની અંદર ગણપતિ મહારાજ બિરાજે છે। ચૌદશ આપણે જાણીએ છીએ કે ચોથના દિવસે આપણે બેસાડીએ છીએ અને આનંદ ચૌદશના દિવસે આપણે એનું વિસર્જન કરીએ છીએ। ને તમે તમારી સોસાયટી મેં કેવો સહયોગ મહિલા અને પુરુષ ખરેખર રીધમ સોસાયટી, જેવી રીતે અમારા પ્રમુખ સાહેબે આપણે વાત કરી કે રીધમ સોસાયટી આપણે સાયન રોડ અમરોલી મધ્યમાં આવેલી છે, ખરેખર આ સોસાયટી બહુ જ ભાવુક છે અને ફક્ત ગણપતિ જ નહીં, દરેક આવનારા જે તહેવારો છે અમે બધી જ વિંગના બધા જ લોકો સાથે મળી પૂર્ણ ભક્તિ ભાવથી અમે આ દરેક પ્રકારના મહોત્સવો ઉજવીએ છીએ, ચાહે કૃષ્ણ જન્મ હોય, નવરાત્રી હોય, ગણપતિ હોય કે હોળી હોય, કોઈ પણ પ્રસંગ હોય કે ધ્વજવંદન હોય, ધ્વજવંદન પણ અમે બધા સાથે મળી અને બહુ પ્રેમ અને ભાવપૂર્વક એક સાથે પરિવારની જેમ મળી અને અમે દરેક તહેવારો મનાવીએ છીએ અને અમે એવું જ સમજીએ છીએ કે આ સોસાયટી કોઈ સોસાયટી નથી પણ અમારો પરિવાર છે અને પરિવારની જેમ જ રહીએ છીએ, એનો મને આનંદ છે। થેન્ક યુ।